નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય મામાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. કેમ છે વિદ્યાર્થી મિત્રો, મજામાં ને બધા? ચાલો, આપણું ગણિત ગમ્મત પાઠ્યપુસ્તક છે તેની અંદર પાના નંબર છે એ પાના નંબર 13 કાઢો બધા જ મારી સાથે. ચાલો, નીકળી ગયું. હવે તેની અંદર આપણું ચેપ્ટર 2, લાંબું અને ટૂંકું. વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ પહેલું ચેપ્ટર તમારી પાકી બુકમાં કમ્પ્લીટ લખી લીધું હશે અને સ્વાધ્યાય પોથીમાં પણ પૂરું કરી લીધું હશે, બરાબર? કરી લીધું ને બાળકો? હા, સરસ. તો ચાલો, આજે લાંબું અને ટૂંકું તેના વિશે આપણે જોવાનું છે. તો લાંબું અને ટૂંકું આપણે આ ચેપ્ટરની અંદર સેન્ટીમીટર અને મીટર તેનો ખ્યાલ જોવાનો છે, એટલે કે સેન્ટીમીટર મીટરનો તફાવત. વિદ્યાર્થી મિત્રો, આપણે એક ગામથી બીજા ગામ જઈએ તો તેની અંદર કિલોમીટર, બરાબર, કિલોમીટર હોય ને રોડ રસ્તાનું અંતર. આપણે આપણા ઘરેથી બસ સ્ટેશન જઈએ, ઘરેથી શાળાએ જઈએ, ઘરેથી મંદિરે જઈએ, બધું જ અંતર છે એ મીટર અથવા કિલોમીટરમાં હોય. તમને અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે, જુઓ બધા. આની અંદર ડી ઓ બી આઈ એ એલ જી જે ઈ એન એચ એફ એમ સી કે બધા જ બિંદુઓ આપેલા છે, બરાબર. એ બધા બિંદુઓ છે એ તમને શું દર્શાવે છે? તો કે અંતર દર્શાવે છે. તો એના કેટલાક બધા પ્રશ્નો છે તે આપણે જોઈએ. જો આવું સરસ ગમ્મતની સાથે જ્ઞાન મળતું હોય તો આપણને મજા આવી જાય. તમને અહીં નીચે પહેલો પ્રશ્ન આપેલો છે, જો વિદ્યાર્થી મિત્રો બધા ખાસ જોજો કે પહેલો પ્રશ્ન છે એની અંદર નીચે જોઈ લ્યો પહેલાં બધાએ. તમને કાળા જે ટપકા કરેલા આપ્યા છે એમાં 3 ક્વેશ્ચન પૂછ્યા છે, પહેલું, બીજું અને ત્રીજું. એમાં પહેલો ક્વેશ્ચન છે, કોઈ પણ બે બિંદુ વચ્ચેના અંતરનું અનુમાન કરો, તે કેટલા સેમી છે તેને માપપટ્ટીથી માપો. તમે સાચું અનુમાન કર્યું હશે. માપપટ્ટી જોઈ છે ને વિદ્યાર્થી મિત્રો? તમારી સ્કેલ અથવા આપણે જે કાપડની માપપટ્ટી, જે 1 મીટર કાપડ ખરીદવા માટે દુકાને જાય તો ત્યાં દુકાનદાર પાસે 1 મીટર કાપડની જો માપપટ્ટી હોય, બરાબર, એ માપીને આપણને 1 મીટર, 2 મીટર, 1.5 મીટર જેટલા મીટર કાપડ જોઈતું હોય એટલા મીટર આપે. પછી બીજો પ્રશ્ન છે, ક્યાં બે બિંદુઓ એકબીજાથી સૌથી દૂર છે? ત્રીજો પ્રશ્ન છે, ક્યાં બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ નજીક છે? હવે આપણે આ જ ઉપરની આકૃતિ છે એ આકૃતિમાં જોવાનું છે. તો તમને પહેલો જ પ્રશ્ન કીધો હતો કે તમારે અનુમાન લગાવવાનું છે, અંદાજ લગાવવાનો છે કે બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું હોય. તો આપણે, આપણી પાસે આવી નાની સ્કેલ છે, બધા પાસે છે, બરાબર. એમાં જોજો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ સ્કેલ જોઈ લ્યો, એમાં 1 થી, એટલે આમ તો 0 થી 15 સુધીના અંક લખેલા હોય છે. એમાં પહેલું 0 થી 1 સુધીનું જે અંક હોય એની વચ્ચે નાનો કાપો હોય, એ પોઈન્ટ, એટલે કે 0.5, 1.5 હોય તો વચ્ચેનો કાપો છે એ અડધું એવું દર્શાવે. જો એક પછી નાના કાપા 1, 2, 3, 4 છે, 4 પછી મોટો કાપો એટલે એ અડધું, બરાબર. 1 અને 2ની વચ્ચે નાનો કાપો છે એ અડધું દર્શાવે છે એવું તમારે માનવાનું. પણ અહીં આપણે પ્રશ્ન પહેલો છે તે જોઈએ કે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતરનું અનુમાન લગાવો. હું તમને ઉદાહરણ તરીકે ઈ અને એન જો અહીં આપેલું છે, ઈ ગોતો બધાએ મારી સાથે. આ ઈ છે, બરાબર, અને આ એન છે. એની વચ્ચેનું અંતર તમારે કરવું હોય તો જોઈ લો. અહીં પહેલો કાપો છે એ પહેલા કાપાએ તમારે સ્કેલ રાખવા
ની એટલે ત્યાં ઝીરો છે અને એને સ્કેલ રાખો એટલે જોઈ લેજો બધાએ ખાસ ત્રણ ઉપર એવી તો એન અને ત્રણ સેમી છે તેનું અંતર કહેવાય કેટલા સેમી છે આ બંનેનું અંતર ત્રણ સેમી તમે ટપકા પણ જોડી શકો છો સમજાણું વિદ્યાર્થી મિત્રો તમારી સાથે તમે આ બંને ટપકા પણ જોડી શકો અને જવાબમાં અહીં લખી પણ શકો કે ઈ અને એનનું અંતર બરાબર કેટલા સેમી છે ત્રણ સેમી છે બરાબર હું આ જે પ્રશ્નો છે એની બુકમાં લખીને PDF મોકલીશ તમારે તમારી બુકની અંદર આ બધા જ પ્રશ્નો લખવાના છે પછી બીજો પ્રશ્ન છે ક્યાં બે બિંદુઓ એકબીજાથી સૌથી દૂર છે તો પાછા જુઓ બધાએ સૌથી દૂર એટલે બંને બિંદુઓનું અંતર છે એ ખૂબ જ દૂર હોય એવા બિંદુઓ છે એ જોઈ લ્યો તમે જો અહીંથી જીથી તમે કે સુધીનું અંતર માપો તો 9 સેન્ટીમીટર અને ઓથી તમે કે સુધીનું અંતર માપો તો પણ 9 સેન્ટીમીટર થાય છે એટલે તમે અહીંયા અનુમાન લગાવી શકો કે ઓથી એમ અહીંયા જુઓ અહીંયાથી ઓથી એમ માપો બરાબર તો ઓથી એનું એમનું અંતર માપો એટલે 11 સેન્ટીમીટર થાય છે બધા કરતાં વધુ બરાબર તમે એને જોડી પણ શકો અને એમનામ પણ રાખી શકો જો આ રીતે તમે જોડી શકો અને તમારો પ્રશ્ન છે ત્યાં તમે લખી શકો કે ઓ થી એનનું અંતર કેટલા સેન્ટીમીટર થયું વિદ્યાર્થી મિત્રો 11 બરાબર 11 સેમી સેમી શબ્દ પાછળ લખવો ખૂબ જરૂરી છે ત્યાર પછી પ્રશ્ન છે ક્યાં બે બિંદુ વચ્ચેનું અંતર સૌથી વધુ નજીક છે સૌથી વધુ નજીક તો એના માટે તમારે જુઓ અહીંયા બધા જ બિંદુ જોઈ લેવાના તો અહીંયા જો બે બિંદુ નજીક છે એમાં એફ અને એન એ 2 સેન્ટીમીટર પણ અહીંયા ઓ થી ડી 1 સેન્ટીમીટર છે ઓ થી ડી 1 સેન્ટીમીટર છે એટલે તમારે એ પ્રશ્નમાં લખવાનું ઓ થી ડી વધુ નજીક અંતર છે એનું બરાબર કેટલું છે 1 સેમી ચાલો હવે તમારું પાના નંબર 14 કાઢો બધા મારી સાથે પાના નંબર પાછળનું 14 જુએ એમાં એક પ્રવૃત્તિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો એ પ્રવૃત્તિની અંદર જુઓ બધા ખાસ કે અકબર એક પ્રખ્યાત રાજા હતો તેમના દરબારમાં તેમનો ચતુર મંત્રી બિરબલ હતો એક વખત અકબરે તેને એક કઠિન પ્રશ્ન પૂછ્યો તો બિરબલ અહીં દોરેલી રેખાને તું ઘૂસ્યા વગર શું તો કે નાની કરી દે જો હવે અહીંયા તમે બધા જોઈ લ્યો આ બિરબલ અકબરની રેખા છે બરાબર અકબરની રેખા છે એણે કીધું કે બિરબલ તારે આ રેખાને ઘૂસવાની નથી પણ એ રેખા ઘૂસ્યા વગર તારે આ રેખાને નાની કરી દેવાની છે કરી આપ બરાબર તો બિરબલે શું કર્યું વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે તમને બધાને બિરબલ શું કરે બિરબલ ખૂબ ચતુર હતો હોશિયાર હતો એટલે એણે શું કર્યું બિરબલે જે અકબરની દોરેલી રેખા છે એની એક મોટી રેખા દોરીને અકબરની રેખાની તુલનામાં નાની કરી આપી શું કર્યું એણે તો કે અકબરની જે રેખા છે બિરબલે શું કર્યું મોટી એનાથી રેખા દોરી એટલે આ રેખા નાની થઈ ગઈ કે નહીં અકબરની સરસ વેરી ગુડ હવે આપણે એવો જ પ્રયત્ન કરવાનો છે જુઓ અહીં તમને પ્રશ્ન પૂછેલો છે કે તેનો જમણો અહીંયા એક ઢીંગલી છે કઈ છે ઢીંગલી તો એનો જમણો હાથ ડાબા હાથ કરતાં 1 સેન્ટીમીટર લાંબો બનાવો તમારે આવી જ ઢીંગલી બનાવવાની બરાબર આવું ચિત્ર દોરવાનું આવી ઢીંગલી બનાવવાની પણ આ જે હાથ એનો કયો હાથ છે વિદ્યાર્થી મિત્રો ડાબો હાથ બરાબર તો અહીંયા ડાબા હાથ કરતાં 1 સેમી લાંબો બનાવવાનો જમણો હાથ પછી જો આ બધા જ ચિત્રો છે એ હું તમને બુકની અંદર દોરીને PDF બનાવીને મોકલીશ તમારે તમારી પાકી બુકની અંદર
તે દોરવાનું રહેશે. આપેલા કપ કરતાં એક સેમી કપ નાનો બનાવો. જો તમારે માપી લેવાનું કે આ કપ છે, ધારો કે અહીંયા જો આ ઢીંગલીનો હાથ છે, હું ઉદાહરણ તમને સમજાવું કે આ ઢીંગલીનો હાથ છે એ 1 સેન્ટીમીટર લાંબો છે, તો આપણે શું કરવાનું છે, એ હાથને વધારી દેવાનો. કેટલા સેન્ટીમીટર? 1 સેન્ટીમીટર. એટલે કુલ 2 સેન્ટીમીટરનો હાથ થશે. પછી આ કપ છે, એ કપને 2 સેન્ટીમીટરની લંબાઈ છે, એમાં કપ કરતાં 1 સેમી નાનો કરવાનો, તો આપણે 1 સેમીનો કપ બનાવવાનો. આ રીતે સમજાણું વિદ્યાર્થી મિત્રો, સમજાણું કે નહીં? 1 સેન્ટીમીટર નાનો બનાવવાનો છે, લાંબો બનાવવાનો હોય તો વધારી દેવાનો 1 સેન્ટીમીટર. આ રીતે તમારે કપ બનાવી લેવાનો. પછી એ હું તમને ચિત્ર દોરીને બુકની અંદર ફોટો પાડીને મોકલીશ. પછી આપેલી સાવરણીથી અડધા માપની બીજી સાવરણી દોરો. આ સાવરણી છે એ જોઈ લો, આખી સાવરણીનું માપ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. અહીં 4 સાડા 4 સેમી જેવી લંબાઈ છે, બરાબર. અહીંયા કુલ તમને 4 સેમી જેટલી લંબાઈ આપેલી છે. સાવરણીની લંબાઈ છે કુલ 4.5 સેમી છે. કેટલા? બરાબર, જોઈ લેજો. ખાસ 0 જ રાખવાનો, 0 એ પોઈન્ટ રાખવાનું. અહીંયા સુધી 4.5 સેમી છે. હવે અડધા માપની કરવી હોય તો તમે શું કરશો? સાવરણીની લંબાઈ તમે અહીં જુઓ, 4.5 સેમીની છે, એટલે 2 અને ઉપરના આ રીતે સાવરણીના કાપા કરવાના. અહીં એ જો 2 જવાનું, 2 પછી 1 અને 2, નાના 2 પોઈન્ટ, નાના 2 કાપા છે ત્યાં પોઈન્ટ કરવાનો, અને પછી સાવરણી દોરી લેવાની, બરાબર. આ બધું હું તમને વિદ્યાર્થી મિત્રો બુકની અંદર છે એ ચિત્ર દોરીને મોકલીશ. તમારે બધા ચિત્રો છે એ તમારી પાકી બુકમાં દોરવાના છે. પછી આપેલા વાડ કરતાં બમણા માપનો વાડ દોરો. આપેલા વાડ કરતાં અહીં જો એક ડાગલો આપ્યો છે, ચશ્માવાળો આપ્યો છે કે નહીં? સરસ, વેરી ગુડ. આ ડાગલાને જે ઉપરનો વાડ આપ્યો છે એના કરતાં બમણા, એટલે 2 ગણા, તો એ જે છે એના કરતાં આપણે શું કરવાનું છે? એ વાડ છે એનાથી બીજો 2 ગણો વાડ દોરવાનો છે, બરાબર. તમે આ સાઈડ પણ દોરી શકો. એટલે હવે વિદ્યાર્થી મિત્રો, જે વાડનું માપ આપેલું છે એ સ્કેલથી તમારે જો 3 આપણને 1.5 સેન્ટીમીટરનો છે આ વાડ, 1.5 સેન્ટીમીટરનો આપણે 1 સેન્ટીમીટરનો દોરવાનો રહેશે. ત્યાર પછી તમારું પાઠ્યપુસ્તક છે, પાના નંબર 15 જુઓ. તમારી ઊંચાઈ કેટલી વધી? તમે ધોરણ 3માં અભ્યાસ કરો છો તો તમારી ઊંચાઈ છે એ કેટલી, તો તમારે તમારી ઊંચાઈ માપી લેવાની સેન્ટીમીટરમાં, ને અહીંયા લખવાની. પછી આ જે કોઠો છે એ કોઠાની અંદર, ચાલો એ કોઠો છે હું તમને સમજાવું છું અને લખાવું છું કે તમે તમારા જે મિત્રનું નામ છે એ તમે તમારા કોઈપણ મિત્રનું નામ વિદ્યાર્થી મિત્રો લખી શકો. મેં અહીંયા ઉદાહરણ તરીકે લખ્યું સોનું, બરાબર, પછી મોનું, મને જેવા નામ પસંદ છે એવા હું લખું છું, પછી બબલી, બરાબર, આ તમારે ગુડ્ડુ, આપણા મિત્રનું નામ પણ આપણે લખી શકીએ રાજુ. હવે ગત વર્ષની ઊંચાઈ, એટલે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેની ઊંચાઈ કેટલી હતી, એ તમારા વિદ્યાર્થી મિત્રોની જે લેસન ડાયરી હોય એમાં આપણે લખ્યું હોય, બરાબર, ઊંચાઈ, તો આપણે તે ઊંચાઈ લખીએ. પછી આ વર્ષે તેની ઊંચાઈ કેટલી થઈ, તો એમાં વધારો થયો હોય વિદ્યાર્થી મિત્રો, 135ની થઈ, 125ની હતી તો અહીંયા 148ની, અહીંયા 136ની, અહીંયા 153ની, અને અહીંયા 146ની. હવે કેટલા સેમી ઊંચાઈ વધી, તો આમાં તમારે શું કરવાનું, કેટલા સેમી ઊંચાઈમાં વધારો થાય છે એ જોવાનું. તો વધારો કરવા માટે તમારે સમજવાનું કે આ વર્ષની ઊંચાઈમાંથી ગયા વર્ષની ઊંચાઈ બાદ કરવાની. 135માંથી
125 બાદ કરો જુઓ જોઈ લ્યો બધાએ ખાસ 135 માંથી 125 બાદ કરો એટલે કેટલી વધી 10 તો અહીંયા તમારે બોક્સમાં લખવાનું 10 સેમી કેટલા લખવાના 10 સેમી પછી આની ઊંચાઈ છે એ 148 148 માંથી 140 બાદ કરવાના 148 માંથી 140 બાદ કરો એટલે 8 સેમી છે એ આની ઊંચાઈ વધી મોનોની કોની મોનોની પછી 132 ને 136 તો 136 માંથી 132 બાદ કરો વિદ્યાર્થી મિત્રો સીધું પણ કરી શકો તમે 6 માંથી 2 બાદ થાય એટલે 4 સેમી આની ઊંચાઈ વધી બરાબર 32 માંથી 36 માંથી 32 બાદ કરો થઈ ગયું કે નહીં બરાબર 3 માં 3 જાય 0 ને 1 માંથી 1 જાય તો 0 હવે આની 100 કેટલી છે 50 અને આની 153 53 માંથી 50 બાદ કરી નાખવાના 1 માંથી 1 જાય તો 0 જ હોય એટલે કેટલી વધશે 3 સેમી અને 46 માંથી 40 બાદ કરવાના એટલે 6 સેમી સમજાઈ ગયું તમને એક એક પોઈન્ટ હંમેશા યાદ રાખવાનું કે આ વર્ષની ઊંચાઈમાંથી ગત વર્ષની ગયા વર્ષની ઊંચાઈ બાદ કરો એટલે તમને અત્યારે કેટલા સેમી એની ઊંચાઈમાં વધારો થયો તે ખ્યાલ આવી જાય જલપાએ શું કર્યું છે એક વખત વિશ્વના સૌથી ઊંચા વ્યક્તિની યાદી કરી છે તેમાં એકની ઊંચાઈ 272 સેમી છે 272 સેમી જે જલપાની ઊંચાઈ કરતાં બમણી તો જલપાની ઊંચાઈ કેટલી હશે તો આ જે એ 272 છે જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો 272 છે એ 272 ભેગા 2 કરવા પડશે શું કામ અને કારણ કે બમણી કીધી છે અત્યારે જે એની ઊંચાઈ છે એ 272 સેન્ટીમીટર છે તો ગયા વર્ષે એની ઊંચાઈ કેટલી હોય એટલે તમારે શું કરવું પડે તો કે 272 ભાગ્યા 2 કરવા પડે તો આપણને ગયા વર્ષની ઉંમરનો શું થાય ખ્યાલ આવે 2 એકુ 2 જો આમ ઊભો દાખલો ગણી લેવાનો ઉપરથી ઉતર્યા 7 2 તેરી 6 7માંથી 6 જાય તો 1 ઉપરથી ઉતર્યા 2 છ 2 6 12 કેટલા થશે 2 6 12 હવે અહીં કેટલી ઉંમર થશે એની 136 ગયા વર્ષે 136 હતી અને આ વર્ષે 272 થઈ ખાસ યાદ રાખજો કે આ રીતે તમારે ગયા વર્ષની શોધવી હોય તો જે તમને ઊંચાઈ આપેલી હોય એ ઊંચાઈમાંથી એનો 2 સાથે ભાગાકાર કરી નાખવાનો હવે નીચે જુઓ કલ્પના કરો કે શું તે વ્યક્તિ તમારા વર્ગના દરવાજામાં નીચે ઝૂક્યા વગર પ્રવેશી શકે છે જો તે વ્યક્તિ સીધી ઊભી રહે તો તેનું માથું તમારા ઘરની છતને અડકે છે આવી રીતના આપણે ખાલી કલ્પના કરવાની છે અને અહીંયા કેટલા પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નો તમારે તમારી જાતે લખવાના છે તમારા કુટુંબમાં સૌથી ઊંચું કોણ છે બરાબર દાદા હોય તો દાદાનું નામ પપ્પા હોય તો પપ્પાનું મમ્મી હોય તો મમ્મીનું તમારા કુટુંબમાં સૌથી નીચું કોણ છે તો ભાઈ બેન જે નીચા હોય તેનું નામ બંનેની ઊંચાઈનો તફાવત શોધવાનો છે હવે હું તમને અહીંયા એક ઉદાહરણ દઉં કે ચોથા ધોરણમાં ભણતો વિદ્યાર્થી હોય બરાબર એમાં કુટુંબમાં પિતાની ઉંમર સૌથી ઊંચા પિતાજી સૌથી નીચું કોણ તો કે નાનો ભાઈ તો બંનેની ઊંચાઈનો તફાવત છે એ કેટલો થાય તો કે ધારો કે ઉદાહરણ તરીકે હું કહું છું અહીંયા છે પપ્પા બરાબર અહીંયા છે ભાઈ પપ્પાની ઉંમર 100 અલા પપ્પાની ઊંચાઈ છે એ 175 છે પપ્પાની ઊંચાઈ 175 ભાઈની ઊંચાઈ 90 હવે તફાવત કીએ હંમેશા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો તફાવત કીએ એટલે 175માંથી 90 બાદ કરવાના તો તમને જવાબમાં તફાવત મળે 5માંથી 0 જાય બરાબર તો 5
અને 7 માંથી 9 નો જાય એટલે આપણે 17 માંથી 9 કાઢશું. આ બંને સંખ્યા સાથે લેશું, 17 માંથી 9 કાઢો એટલે 8 વધશે. બરાબર સમજાણો વિદ્યાર્થી મિત્રો? તો તફાવત કીધો હોય તો આ રીતે તમે તફાવતમાં હંમેશા રકમની બાદબાકી થાય, મોટી રકમમાંથી નાની રકમને બાદ કરવાની. બરાબર ચાલો વિદ્યાર્થી મિત્રો, તો તમારે આ બધું જ તમારી બુકની અંદર, તમારી પાકી બુક છે તેની અંદર લખવાનું રહેશે. જય મહાદેવ.